વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનની અંદર આપણે જ્યારે પુનરાવર્તન તરફ થોડાક પીરિયડો લેવાની ગણતરી કરી છે ત્યારે પ્રકરણ 5 ની અંદર પુનરાવર્તનના ભાગ રૂપે આપણે કેટલાક મુદ્દાઓ ધાતુ વિદ્યા છે, વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, વૈદિક વિદ્યા છે અને શલ્ય ચિકિત્સા આવા નાના મોટા મુદ્દાઓની ચર્ચાઓ આપણે કરી હતી અને છેલ્લે તો આપણે એવું પણ જોયું હતું કે પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ કરવામાં આવ્યો છે અને આ સંગ્રહના ભાગ રૂપે આપણે એમ કહી શકીએ કે ઋષિ મુનિઓએ વિવિધ પ્રકારની જીર્ણવટ પર્વત એની પરિયુક્તિઓ એના ઓપરેશનો કેમ કરવા એ અંગે ખૂબ માહિતી આપણને આપી છે અને છેલ્લે તો આપણે એવું પણ જોયું હતું કે શલ્ય ચિકિત્સાની અંદર વાટકા વિદ્યા અને શસ્ત્રક્રિયા માટે એ પ્રાચીન ભારત ખૂબ જાણીતું હતું અને એના ભાગરૂપે આપણે એવું કહેલું કે વાળના ઉભા બે ચીરા કરી શકાય તેવા તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કરતા આ ઉપરાંત પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવા, પ્લાસ્ટિક સર્જરીઓ કરવી, આવી તમામ બાબતો એ પ્રાચીન સમયમાં ખૂબ પ્રચલિત હતી અને એના સંદર્ભમાં આપણા આધુનિક વિજ્ઞાનની, આધુનિક ટેકનોલોજીના વિજ્ઞાનની સાથે સાથે પ્રાચીન ભારતે પણ કાંઈ ઓછી આપણી પાસે માહિતી આપી નથી અને એ શાસ્ત્રોને આધારે આજે આપણા આધુનિક વિજ્ઞાનનો કે આધુનિક ટેકનોલોજીનો વિકાસ થયેલો જોવા મળે છે. તો આપણે ટૂંકમાં એમ કહેવું તો કહી શકીએ કે આટલા મુદ્દાઓ જોયા પછી આપણો બીજો ભાગ આવે છે, એટલે કે બીજા ભાગની અંદર પુનરાવર્તનની અંદર ગણિત શાસ્ત્ર. હવે આમ તો જોવા જઈએ કે જગતે આખી દુનિયાને, દુનિયાનો વ્યવહાર ચલાવવા માટે ગાણિતિક પદ્ધતિની જરૂર પડે છે. વર્ષો પહેલા હડપ્પીય સંસ્કૃતિથી શરૂ કરી અને આજ દિન સુધી ગણિતનો કોઈ ને કોઈ રીતે ઉપયોગ થયેલો છે અને એ ગણિતનો ઉપયોગ આધુનિક યુગની અંદર પણ વિશેષ મહત્વનો થતો જોવા મળે છે. એટલે ગણિત શાસ્ત્ર એ ખૂબ મહત્વનું એક શાસ્ત્ર તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. તો જે ગણિતથી આખી દુનિયા વારંવાર ઉપયોગ કરતો, વ્યવહારની અંદર ઉપયોગ કરતી જે પ્રક્રિયા છે એને આપણે ગણિત શાસ્ત્રની વિશે થોડીક અહીંયા માહિતી જોવાની છે. હવે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. ભારતે દુનિયાને શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત, વૈદિક ગણિત જેવી શોધો આપી છે. મતલબ એ છે કે દુનિયાની અંદર મોટાભાગની ગાણિતિક પદ્ધતિઓની અંદર જે શોધ થઈ એ ભારતે આપેલી છે અને શૂન્યની શોધ પણ દુનિયાને ભારતે ભેટ આપેલી છે. એટલે એમ કહેવાય કે બીજગણિત હોય, દશાંશ પદ્ધતિ હોય, બોધાયનનો પ્રમેય હોય, રેખાગણિત હોય, વૈદિક ગણિત હોય જેવા વિવિધ ગાણિતિક સિદ્ધાંતોને સ્થાપિત કરવા માટે થઈ અને સાબિત કરવા માટે થઈ અને આવી શોધ મોટાભાગે ભારતમાં થયેલી જોવા મળે છે. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી છે. હવે આપણે એમ કહીએ કે શૂન્યની શોધ આર્યભટ્ટે કરી, આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાનો શોધક બુચ્છમત નામના ઋષિ હતા. એટલે કે કોઈ પણ આંકડાની અંદર શૂન્ય લગાડી અને લખવાની શોધ એ સમયના બુચ્છમત નામના ઋષિ હતા અને એ ઋષિએ એની શોધ કરી હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રોએ 1 ની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા છે. મોહેજો દડો અને હડપ્પાના અવશેષોમાં માપવાના અને તોડવાના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી છે. એની ઓળખ પ્રાચીન સમયમાં એ આપણે એમ કહીએ કે મેઘાતિથિઓ આપી છે. હવે સામાન્ય રીતે પ્રાચીન સંસ્કૃતિઓની અંદર જ્યારે હડપ્પા અને મોહેજા કાળની જે સંસ્કૃતિઓ હતી, મોહેજોદડોની જે સંસ્કૃતિ હતી એની અંદર પણ આવી વિવિધ ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે અને એના અવશેષોના ભાગ રૂપે ઘણી જગ્યાએ ખોદકામ થયા છે. તો એમાં હાડકા ઉપર એક સરખા કાપાવાળી પટ્ટીઓ પણ પ્રાપ્ત થઈ છે.
ચોક્કસ પ્રકારના વજનીયાઓ પણ પ્રાપ્ત થયા છે પથ્થરના બનાવેલા વજનીયાઓ પણ મળી આવ્યા છે એક સરખો વજન ધરાવતા અને એના ઉપરથી એમ કહેવાય કે મોહેંજોદડોના હડપ્પાના અવશેષોમાં પણ આવી પરંપરાનો વિકાસ થયો છે ભાસ્કરાચાર્ય ઈસવીસન 1150 માં લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા તેમણે સરવાળા બાદબાકીનું પણ સંશોધન કર્યું બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા બોધાયન પ્રમેય ત્રિકોણમિતિ આપસ્તંભે શુલ્વ્ય સૂત્રો માં ઈસવીસન 800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વિધિઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે એમાં પણ આ સિદ્ધાંતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે બાદબાકી હોય ગુણાકાર હોય સરવાળા હોય ત્રિકોણમિતિ હોય અને એમની અંદર વિવિધ પ્રકારની જે વિધિઓ હોય એનું સૂચન કરવા માટે પણ કેટલીક બાબતો આપણને જાણવા મળી છે એટલે આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે ભારતની ભૂમિ ઉપર ગણિત શાસ્ત્રના ક્ષેત્રે આપણા જે ઋષિ મુનિઓ હતા એને ખૂબ મહત્વના ગ્રંથો લખી અને દુનિયાને ભેટ આપી છે આર્યભટ્ટના આર્યભટ્ટ્યમ ગ્રંથમાં પાયની કિંમત 22 સપ્તાહમાં આવશે એટલે 3.14 જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે તેમણે પ્રતિપાદિત કર્યું છે કે ગોલોકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાય છે ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથમાં આપી છે જેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત તેમણે 10 ગીતિકા આર્યભટ્ટ જેવા ગ્રંથો લખ્યા હતા આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે ગણિત અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધ્યું હતું મતલબ એ છે કે આર્યભટ્ટે પોતે તેમના ગ્રંથોની અંદર વિવિધ પ્રકારની ગણિતશાસ્ત્રના પિતા તરીકે ની ગણના આજે પણ આધુનિક યુગમાં પણ કરવામાં આવે છે એના સમયની અંદર વિવિધ પ્રકારના ગુણાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી એ આર્યભટ્ટે આપેલી છે અને એટલા માટે એને આપણે ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું છે આર્ય સિદ્ધાંત નામના જે ગ્રંથ છે એમાં જ્યોતિષશાસ્ત્ર અંગે ગાણિતિક પદ્ધતિઓના આંકડાઓ દર્શાવી અને કેટલીક માહિતીઓ રજૂ કરેલી છે અને આ રીતે એમ કહીએ કે ગણિત હોય અંકગણિત હોય કે રેખાગણિત હોય એની અંદર વિવિધ પ્રકારના સંશોધનો કરી અને આજે આપણે એનો વ્યવહાર ઉપયોગ કરતા જોઈએ છીએ ત્યાર પછી આ ઉપરાંત ગણિતશાસ્ત્રના જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાને પોતપોતાના ગ્રંથોમાં કરી છે તેમાં બોધાયન આપસ્તંભ કાત્યાયન ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય છે આર્યભટ્ટ ઉપરાંત વિવિધ વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોની અંદર વિવિધ પ્રકારની જાણકારીઓ આપી અને એનો વિકાસ પ્રાચીન સમયમાં વિકાસ કરવા માટે પ્રયત્ન કરેલો છે એમાં પછી બોધાયન હોય કે આપસ્તંભ હોય કે કાત્યાયન હોય કે ભાસ્કરાચાર્ય કે બ્રહ્મગુપ્ત નામના વિદ્વાનોએ પોતાના અલગ અલગ ગ્રંથો રચી અને ગાણિતિક પદ્ધતિને સમૃદ્ધ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે બીજો અન્ય વિજ્ઞાનો જેમ ગણિતને ગણિતશાસ્ત્રના ક્ષેત્રે વિકાસ થયો તેમ તેમ વિજ્ઞાન ક્ષેત્રે પણ વિકાસ થયો આજે જોઈએ આપણે કે દુનિયાની અંદર જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વિકાસ થઈ રહ્યો છે એની પાછળ મુખ્ય બે બાબતો જોવા જઈએ તો ગાણિતિક પદ્ધતિ અને ગાણિતિક પદ્ધતિની સાથે વૈજ્ઞાનિક પદ્ધતિનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે એટલે એક સમયની અંદર વિજ્ઞાન પ્રાચીન સમયની અંદર જે વિજ્ઞાન ક્ષેત્રે શોધો થઈ છે એના અનુબંધ રૂપે આજે આધુનિક યુગની અંદર પણ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે તો પ્રાચીન ભારતના જુદા વિજ્ઞાન વિશે ગ્રંથોનું નિર્માણ એ વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ કર્યું છે અને એ વિજ્ઞાનના ગ્રંથોની આધારે આજે આખો આધુનિક વિજ્ઞાનનું સર્જન થયું છે એટલે આપણે ટૂંકમાં એમ કહેવાય કે પાયો આપણા પ્રાચીન ઋષિમુનિઓ રાખ્યો અને એની ઉપર આપણે ઇમારત બનાવી અને વિજ્ઞાનને આજે સફળ બનાવવામાં પ્રયત્ન કર્યો છે તો વિજ્ઞાન આધારિત શાસ્ત્રોના નામ વિશે થોડીક અહીંયા ચર્ચાઓ કરવામાં આવી છે એમાં પ્રજનન શાસ્ત્ર બ્રાહ્મણ્ય પાંચાલ લખ્યું છે એના કરતા છે ચિકિત્સા સંગ્રહ ચક્રપાણીદત્ત છે કામસૂત્ર વાત્સાયનું છે વૃક્ષ આયુર્વેદ મહામુનિ પરાશરનું છે યોગશાસ્ત્ર મહામુનિ પતંજલિ છે યંત્ર સર્વસ્વ
महर्षि भारद्वाज छे, कालगणना छे, शकमुनि तरीके गणवामां आवे छे, अने आ रीते प्राचीन भारतनी अंदर ऋषि मुनिओ आपणने विविध प्रकारना ग्रंथो विज्ञानना क्षेत्रे ग्रंथोनी रचना करी अने महत्वनो फाळो आप्यो छे। त्यार पछी खगोल शास्त्र आवे छे। हवे खगोल शास्त्र ने ज्योतिष शास्त्र आजे खगोलीय घटनाओ घणी बधी थाय छे, भौगोलिक घटनाओ, अने प्राचीन शास्त्रोनी अंदर सौथी जो कोई शास्त्र प्राचीन होय तो ते खगोल शास्त्र छे, अने खगोल शास्त्र ने लगता घणा ग्रंथो भारतमां लखायेला छे। आ बधा जे ग्रंथोना प्राचीन विद्यापीठोमां व्यवस्थित अने ऊंडो अभ्यास करवामां आवतो हतो। खगोलीय माहिती मेळवा माटे पृथ्वी ઉપર બનેલી ઘટનાઓ, આકાશ સૌર્યમંડળની બનતી ઘટનાઓ અંગેની ઝીણવટભરી તપાસણી કરી અને એના વિશે ગ્રંથો તૈયાર કરી અને લોકોને સમજાવવામાં આવતા અને એનો વ્યવસ્થિત ઊંડો અભ્યાસ કરી અને લોકો સુધી પહોંચાડવામાં આવતો। એમાં ગ્રહો છે, તેમની ગતિ છે, નક્ષત્ર છે તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રનો સારો વિકાસ થયો હતો। ખાસ કરીને ગ્રહ ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું। મિત્રો, આ એક ખગોળીય બાબત છે અને ખગોળીય ઘટનાઓ અને એના ઉપર કેવા એ સમયે ગ્રહ છે અને એ ગ્રહ આધારિત વ્યક્તિનું જીવન કેવું હશે એ જ્યોતિષ શાસ્ત્રની અંદર આધારભૂત માહિતીઓ એકત્રિત કરી અને એ ફળીભૂત કેવું થશે એ અંગે જ્યોતિષ શાસ્ત્રનો પણ વિકાસ થયેલો। તો આપણે ઘણી વાર જોઈએ છીએ આપણે આજુબાજુમાં કે જન્મની કુંડલી કાઢવામાં આવે એની પર કેવા ગ્રહોની અસર છે, એ ગ્રહોને આધારે વ્યક્તિનું જીવન કેવું ઘડાશે, કઈ ગ્રહની અસર માનવ જીવન ઉપર થશે, આ બધી બાબતો આજે પણ આપણે એને યાદ કરીએ છીએ અને એના કારણે આજે આપણે આ ગ્રહોની ગતિ હોય કે નક્ષત્ર હોય કે ત્યાર પછી વિવિધ પ્રકારના આકાશી પદાર્થો હોય એની વિશે ઘણીવાર ઊંડા અભ્યાસો કરી અને જાણવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ। બીજું, જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું, તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન છે। તેમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેમ સાબિત કર્યું હતું। વિચાર કરો કે આજે ચંદ્રગ્રહણની જે પ્રક્રિયાઓ થાય છે, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ, આ બધું આપણે સાંભળીએ છીએ, વિજ્ઞાનમાં સમજીએ છીએ, પણ વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓ આર્યભટ્ટે વર્ષો પહેલા આ નિવેદન કરેલું છે અને એ નિવેદનના આધારે આપણે કેટલાક મહત્વના સંશોધનો કરેલા છે। બીજું, જેને વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા, એટલે તેમણે સાબિત કર્યું કે જેના વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા એ જ રીતે બ્રહ્મગુપ્ત બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો પણ ઉલ્લેખિત કર્યા છે। હવે બ્રહ્મગુપ્ત બ્રહ્મ સિદ્ધાંતના ગ્રંથની અંદર ગુરુત્વાકર્ષણના નિયમો, ગુરુત્વાકર્ષણની પ્રક્રિયા વિશે પણ એ વ્યવસ્થિત જ્ઞાન આપવાનો પ્રયત્ન એ પ્રાચીન સમયમાં થયેલો છે અને એના ઉપરથી આપણે અત્યારે બેઠા બેઠા ઘણીવાર વાતો કરીએ કે પથ્થરો ફેંકીએ તો ઉપર કેમ જતો, નીચે કેમ પડે છે, તો આ બધી ગુરુત્વાકર્ષણની પ્રક્રિયાઓની આધારિત આપણે ગણીએ છીએ અને આવા સમયે આપણે ઘણીવાર યાદ પણ કરીએ છીએ કે આઘાત અને પ્રત્યાઘાતના નિયમો છે, ગુરુત્વાકર્ષણના નિયમો છે, આ બધું આપણે વિજ્ઞાનમાં આજે ભણીએ છીએ। તો આપણા ઋષિ મુનિઓએ વર્ષો પહેલા આ બધી બાબતો વિશે આપણને ઘણું બધું આપેલું છે। ત્યાર પછી નો વિભાગ આવે છે જ્યોતિષ શાસ્ત્ર। હવે જ્યોતિષ શાસ્ત્ર જે છે એ ખાસ કરીને તો આપણે જોયું કે કોઈ પણ મુહૂર્ત, સારા મુહૂર્ત કાઢવાના હોય, વ્યક્તિના જીવનની કોઈ કુંડળીઓ તૈયાર કરવાની હોય, કોઈ સારા પ્રસંગોની અંદર કાર્ય કરવાનો હોય તો જ્યોતિષના આધારે વિવિધ પ્રકારની આવા કાર્યો કરવામાં આવે છે। તો જ્યોતિષ શાસ્ત્રને ત્રણ વિભાગમાં વહેંચેલું છે, તંત્ર, હોરા અને સંહિતા, આવા ત્રણ વિભાગમાં વહેંચી અને એને વ્યવસ્થિત તૈયાર કરવા માટે પ્રયત્ન કર્યો છે। તો ભાગમાં વહેંચનાર વરામીર મહાન ખગોળવેત્તા તથા જ્યોતિષ શાસ્ત્ર હતા। તેમણે બ્રહ્મ સિદ્ધાંત નામની ગ્રંથની રચના કરી જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમયે તળાવો, કુવાઓ, બગીચા, ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી દર્શાવી છે। આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યામાં કેવી રીતે કેવી કેવી નિપુણતાઓ ધરાવતા હતા,
મતલબ એ છે કે લગ્ન હોય તળાવ હોય કુવો ખોદવાનો બગીચા ખેતરની અંદર વિવિધ પ્રકારના સારા મુહૂર્ત હોય તે મુહૂર્તો એ જ્યોતિષ શાસ્ત્રને આધારે નક્કી કરવામાં આવતા અને ભવિષ્યમાં માનવી ઉપર કયા ગ્રહની કેવા પ્રકારની અસરો થશે એના જન્મ પછી એ વિશેની આ જ્યોતિષ શાસ્ત્રોની અંદર માહિતી આપવામાં આવેલી છે એટલે જ આપણે ઘણીવાર જોઈએ ને આપણે આજુબાજુમાં આપણે આપણા વિસ્તારો ક્ષેત્રોની અંદર ઘણીવાર લોકો વાતો કરતા હોય કે આની કુંડળી ખરાબ છે ને આને આમ છે આને આ ગ્રહ નડે છે આને આવું થાય છે આનો વિકાસ આના કારણે થયો છે આવી બધી વાતો આપણે જાણતા હોય છે પણ આ બધી બાબતો તો આજે આપણે જાણીએ છીએ આપણા ઋષિ મુનિઓ તો વર્ષો પહેલા આ બધું આપણને કહીને ગયેલા છે અને એને ગ્રંથોની જે રચના કરી છે જ્યોતિષ શાસ્ત્રના ગ્રંથોની એ ગ્રંથોને આધારે આજે આપણે આ બધી ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કરી અને એનો વિકાસ કરીએ છીએ ત્યાર પછી વાસ્તુશાસ્ત્ર હવે વાસ્તુશાસ્ત્ર જે છે આમ તો બહુ પરિચિત શબ્દ છે અને આપણી ઘણીવાર કોઈ બાબતો હોય મકાન હોય મહેલો હોય કુવાઓ હોય કે ઘર હોય કે રસોડા હોય કે કોઈ પણ વસ્તુ હોય એ બાંધકામ વખતે વાસ્તુશાસ્ત્ર ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવે છે શહેરોની અંદર તો આપણે ચોક્કસ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોને અમલીકરણ નથી જોવા મળતું પણ પ્રાચીન મંદિરો હોય પ્રાચીન મહેલો હોય પ્રાચીન આપણા કોઈ સ્થળો હોય પછી ગ્રામ્ય વિસ્તારની અંદર અમુક બાંધકામો હોય મકાનો હોય ઘર હોય એની અંદર આ વાસ્તુનો શાસ્ત્રનો ઊંડો અભ્યાસ વગર પણ લોકોએ એનો અમલ કરેલો જોવા મળે છે પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્ર મહત્વનું પ્રદાન છે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનો અવિભાજ્ય અંગ છે જેની ગણના મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃત થઈ રહી છે પ્રાચીન ભારતમાં બ્રહ્મા નારદ બૃહસ્પતિ ભૃગુ વશિષ્ઠ વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન છે પ્રાચીન ભારતમાં બ્રહ્મા નારદ બૃહસ્પતિ ભૃગુ વશિષ્ઠ વિશ્વકર્મા આવા ઋષિ મુનિઓએ વાસ્તુશાસ્ત્રને વધારે સમૃદ્ધ અને સચોટ બનાવવા માટે થઈ અને મહત્વના ગ્રંથો રચી અને આધારભૂત પ્રમાણભૂત આપણને માહિતીઓ પૂરી પાડવામાં આવી છે તો વાસ્તુશાસ્ત્રના રહેવાની જગ્યા મંદિર અશ્વશાળા કિલ્લા શસ્ત્રાગાર નગર વગેરેની રચના કેવી રીતે કરવી કઈ દિશામાં કરવી તે દર્શાવેલું હોય છે બ્રહ્મસંહિતાના વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ અગાઉના પ્રકાશનોમાં સુધારા વધારા કરાવી વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો મતલબ એ છે કે વાસ્તુશાસ્ત્રના રહેવાની જગ્યા મંદિરો ત્યાર પછી અશ્વશાળા કિલ્લા શસ્ત્રાગાર આવું ચોક્કસ પ્રકારનું એને આપણને માહિતી આપેલી છે આપણા સામાન્ય મકાનો હોય તો મકાનની અંદર પણ ચોક્કસ દિશાની અંદર એના રસોડા હોય ચોક્કસ પાણીના નળ હોય સુવા માટેની ચોક્કસ દિશાઓ હોય અને એ ચોક્કસ પ્રકારના સ્થાનો નક્કી કરવામાં આ વાસ્તુશાસ્ત્ર મહત્વનો ભાગ ભજવે છે બીજું મેવાડના રાણા કુંભાએ 15મી સદીની અંદર વાસ્તુશાસ્ત્રના ગ્રંથોની અંદર અમુક સુધારા વધારાઓ કરાવી અને એનો પુનરુદ્ધાર કરાવવામાં આવ્યો છે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે હવે પ્રાચીન ભારતની અંદર દેવોના આર્કિટેક્ટ તરીકે એન્જિનિયર તરીકે એ વિશ્વકર્માને સ્થાન આપવામાં આવ્યું છે આપણે ઘણીવાર જોઈએ છીએ કે કેટલાક જ્ઞાતિઓ અથવા કેટલાક સમાજના એક કુળદેવ તરીકે ઈષ્ટદેવ તરીકે એ વિશ્વકર્માને પૂજે છે અને આપણા ધાર્મિક ગ્રંથોની અંદર પણ આપણે ઘણીવાર જોઈએ કે દ્વારકા નગરીનું સર્જન કરવાનું હતું ત્યારે કૃષ્ણ ભગવાને એ વિશ્વકર્માને આહવાન કરી અને પાણીની અંદર દ્વારકા નગરી એનું નિર્માણ કરેલું આવું બધું આપણા ગ્રંથોની અંદર નાનું મોટું આપણે સાંભળતા હોઈએ છીએ તો એનો અર્થ કે વિશ્વકર્મા દેવોના સૌથી પહેલા આર્કિટેક્ટ એન્જિનિયર ગણવામાં આવે છે અને દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે બીજું વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી વિવિધ આકારો રચના કદ વસ્તુઓની ગોઠવણી દેવ મંદિર બ્રહ્મસ્થાન ભોજન કક્ષ શયનખંડ આદિ વિવિધ સ્થાનોની માહિતી આપવામાં આવી હોય છે કે તમારા ઘરની અંદર કે ઘરના પસંદગી જ્યારે કરો ત્યારે કઈ દિશામાં તમારું મકાન હોવું જોઈએ એમાં દેવ મંદિર ક્યાં હોવું જોઈએ બ્રહ્મસ્થાન ક્યાં હોવું જોઈએ ભોજનખંડ ક્યાં હોવો જોઈએ સુવા માટે શયનખંડ ક્યાં હોવો જોઈએ આદિ વિવિધ સ્થાનોની માહિતી કઈ દિશામાં રાખવી ક્યાં એની ગોઠવણી કરવી
એ તમામે તમામ આ વાસસ્થાનની જગ્યાઓની પસંદગી એના આધારે થતી હોય છે. બીજું વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિ બિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે. જ્યારે તેને હવે વિદેશોમાં પણ સ્વીકૃત મળી રહી છે. મતલબ એ છે કે એક સમયે આપણે ભારતની અંદર ધાર્મિકતાની અંદર ચોપચર રહેનારો દેશ હતો ત્યારે વાસ્તુશાસ્ત્રમાં ખાસ લોકોમાં ઉપયોગ કરતા છે. પણ આધુનિક યુગ જેમ જેમ આવતો ગયો તેમ તેમ લોકો એને ભૂલતા ગયા. હવે ફરી પાછું વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખીને વિદેશોની અંદર પણ એની ખાસ વિશેષ એ માંગ રહી છે કે આવી રીતે જો આવું નિર્માણ કરવામાં આવે, બાંધકામ કરવામાં આવે, તેનો રચના કરવામાં આવે તો વ્યક્તિના જીવન ઉપર કેટલીક જે અડચણો હોય છે એ દૂર કરી શકાય છે. તો આધુનિક યુગની અંદર આટલો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો હોવા છતાં આજે દુનિયા એ વાસ્તુશાસ્ત્રના ગ્રંથોને મહત્વ આપવા લાગી છે. બીજો પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર થયું છે. આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન પરંપરાગત આદર્શો વ્યવહારિક જ્ઞાન સમજણનો સુભગ સમન્વય થયો છે જે વિશ્વના બહુ ઓછા દેશો પાસે જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે. અહીં દરેક વ્યક્તિના ધર્મ જીવન પદ્ધતિ તેના મૂલ્યોમાં વૈવિધ્ય હોવા છતાં આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે, એ ભૂલવું ન જોઈએ. મતલબ એ છે કે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્ય થયું છે. ભારતીય સંસ્કૃતિ પાસે જે કંઈ વિશાળ શાસ્ત્રોનો ભંડાર છે, ગ્રંથોનો ભંડાર છે, એનો આજે વિશ્વમાં ફેલાવો કર્યો છે. નહીં કે દુનિયાના અમુક દેશોની જેમ કે આપણે આપણા પૂરતું મર્યાદિત રાખવું. આપણી પાસે જે કંઈ હતું એ દુનિયાના દેશોને આપ્યું છે અને એક વૈવિધ્યસભર સંસ્કૃતિનું ભાન એ દુનિયાના દેશોને કરાવ્યું છે. અને એટલા માટે જ આપણે કહીએ કે સહિષ્ણુતા અને સમાનતાની ભાવના આપણી ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. અને આમ જીવન પદ્ધતિ વ્યક્તિના ધર્મ અને એના મૂલ્યોમાં વૈવિધ્ય હોવા છતાં દેશમાં એકતાના દર્શન થાય છે. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ભારતીય સંસ્કૃતિ એ વિવિધતામાં એકતા ધરાવે છે. તો અહીંયા આ તમારું પ્રકરણ જે પાંચ જે છે એ પુનરાવર્તનના ભાગમાં બે પીરિયડની અંદર આપણે મોટી મોટી બાબતોની ચર્ચાઓ કરી અને પૂર્ણ કરેલ છે. અને તેમ છતાં હજી તમે એકાદ બે વાર વાંચજો. પરીક્ષા દિવસે દિવસે આગળ દિવસો કપાતા જશે, તેમ નજીક આવતી જશે. દસમા ધોરણમાં વિદ્યાર્થીઓ તમે છો, થોડુંક વાંચજો, મહેનત કરજો. આ બધા વાંચવાના અને વિષયો છે, એને વાંચવાના વિષયો પણ વધારે વધારે જ્યાં જ્યાં એમ લાગે કે વાંચવાની જરૂર છે ત્યાં વાંચી અને તૈયાર કરજો. આભાર મિત્રો, જય સ્વામિનારાયણ.